તકલીફો આવે, કામ કરે, સંસ્થા હોય, બધાને અનુકૂળ થાય, એ તો સ્વાભાવિક વસ્તુ છે. અમે પણ નિર્ણય કર્યો છે કે મરણી આ કામ કરીને જે પૈસામાં બચત થશે એમાંથી પણ આપણે આ અમૃત મહોત્સવની અંદર બચત કરવાના છીએ. એટલે સમાજ સમાજ ભેગો થાય, સંસ્થાઓ મોટી થાય અને એ સંસ્થાઓથી સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિઓને પણ એક પ્લેટફોર્મ મળે તો એ પણ એનો ઉપયોગ કરી અને સમાજના ઉત્થાનની અંદર પોતાની જવાબદારી લે. આજે આદર્શ વિદ્યાલયની ભણીને ઘણા બધા IAS IPS ઔદ્યોગિક રીતે સાથે સામાજિક રીતે ઘણા બધા આગળ વધ્યા છે અને એ લોકોની આજે આ અમૃત મહોત્સવની અંદર સહભાગી થવાની આશા અપેક્ષાઓ છે. હું ચોક્કસપણે માનું છું કે આવનારા દિવસો એક ટેકનોલોજીના દિવસો છે. આપણે અત્યાર સુધી જે ઘડતર ભણતર સાથે ઘડતર એવા સંસ્થાઓ કરી આપી છે, આજે નવી ટેકનોલોજીને અનુરૂપ નવા બાંધકામો થાય, નવા કોર્સિસ એ આપણા મંડળ દ્વારા શરૂ કરવામાં આવે અને આગામી જે પેઢી છે એ પેઢીના અનુરૂપ જે જેમ ચેલેન્જ સામાની છે એ પ્રમાણેનું આપણે અહીંયા આગળ બધી વ્યવસ્થા ઊભી કરીએ જે આવનારા 10-20-25 વર્ષ 50 વર્ષ સુધી આપણા દીકરા દીકરીઓને શિક્ષણ સાથે સંસ્કાર અને ઘડતર કરી આપે એવી આશા રાખું છું. આજે મેં અહીંયા આવીને મને બોલાવીને મારાને સન્માન આપ્યું છે એ બદલ હું અખિલ આગ્રા કમિટી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ નાગરિકોને ફરીથી હું મંડળ અને વિસ્તારની જનતાને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. દાદા સૌના આશીર્વાદથી આ એક એક પૈસો એ સમાજની સમાજના દીકરા દીકરીઓ માટે ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ લઈ જશે એવી આશા સાથે વિપુલ છું. જય હિન્દ, જય ભારત.